નમસ્તે મિત્ર, અગાઉ આપણે જોયું બરાબર કે 26 જાન્યુઆરી, 14 નવેમ્બર અને 31 ડિસેમ્બર. 14 નવેમ્બરે બાળ દિન છે બરાબર, અને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન છે, અને 31 ડિસેમ્બર એટલે કે 31 ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ છે. પછી ન્યુ ઇયર ચાલુ થઈ જાય છે. સાચા વર્ષથી નીચેની ખાલી જગ્યા પૂરો. સાચા વર્ષથી તો 2 વર્ષ પહેલા કયું વર્ષ હતું? તો અત્યારે 2018 નું આપણને કેલેન્ડર છે. તો 2018 અહીંયા કેટલા છે મિત્રો? હું અહીંયા લખું છું કે 2018 બરાબર, 2018 નું આપણને કેલેન્ડર આપેલું છે. તો 2018 ની પહેલા 2 વર્ષ પહેલા કયું વર્ષ હતું? તો 2018 ની પહેલા હતું 2017, અને એની પહેલા હતું 2016. તો આમાં 2016 છે, તો હા આઈડિયો. તો અહીંયા આવશે 2016 આવશે મિત્રો બરાબર. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન, કયા વર્ષમાં તમે ધોરણ 2માં હતા બરાબર? તો કયા વર્ષમાં તમે ધોરણ 2માં હતા? તો કે 2018નું આ આપ્યું છે બરાબર, તો તમે કયા વર્ષમાં હતા? તો તમે જે વર્ષમાં હતા એ લખવાનું છે. આવતું વર્ષ કયું હશે? તો અત્યારે 2018નું આપ્યું છે, તો આવતું વર્ષ કયું હશે? તો કે 2019 આવશે બરાબર. તો 2019 તમે અહીંયા 2018માં હોય, આવ્યા હોય બરાબર, 18નું આપ્યું હોય, તો અહીંયા 18 લખી નાખું છું. 3 વર્ષ પછી કયું વર્ષ થશે બરાબર? 3 વર્ષ 18 પછી 19, 20 અને 21, તો કે 2021 બરાબર. આવી રીતે આપણે પ્રશ્નો લખવાના છે. કયો તહેવાર પહેલા આવે? નીચે આપેલા કેટલાક તહેવારો આપણા વર્ષ દરમિયાન ઉજવીએ છીએ. આ તહેવારો ક્યાં વારે આવે છે તે શોધવા કેલેન્ડર 2018 જુઓ બરાબર. દિવાળી અહીંયા તારીખ છે, તો અહીંયા તમારે વાર લખવાનો છે મિત્રો બરાબર. દિવાળીનો તહેવાર, પછી પોંગલ તો કે 14 જાન્યુઆરી, રક્ષાબંધન તો કે 26 ઓગસ્ટ, ગાંધી જયંતી તો કે 2 ઓક્ટોબર, ઈદ એ મિલાદ 21 નવેમ્બર, ઓણમ 25 ઓગસ્ટ, ગુરુ નાનક જયંતી 23 નવેમ્બર, ગુરુ રવિદાસ જયંતી તો કે 31 જાન્યુઆરી, નાતાલ 25 ડિસેમ્બર, અને બિહુ એટલે કે 15 એપ્રિલ. તો મિત્રો અહીંયા આપણે વાર લખવાના છે. જુઓ, દિવાળી તો કે 7 નવેમ્બર, પોંગલ તો કે 14 જાન્યુઆરી, તો કે 7 નવેમ્બર અને 14 જાન્યુઆરીએ કયો વાર હતો? તો નવેમ્બર મહિનામાં આપણે જાશું. તમારા બધા હું બે કરું છું, 7 નવેમ્બર અને 14 જાન્યુઆરી. તો નવેમ્બર મહિનો અહીંયા છે, તો 7 ને નવેમ્બર, તો કઈ તારીખ છે? બુધવાર. તો જ્યારે બુધવાર, અને 14 જાન્યુઆરીએ કયો મિત્રો છે? તો કે 14 જાન્યુઆરીએ કયો વાર આવે છે? તો કે રવિવાર આવે છે. તો અહીંયા બુધવાર આવશે બરાબર. 7 નવેમ્બરે અહીંયા લખશું આપણે, બુધવાર લખશું. તમારે બુધવાર લખવાનો છે. બધા વાર તમારે એવી રીતે હવે ગોતીને લખવાના છે, બુધવાર બરાબર. અને અહીંયા કયો વાર આવે છે? 14 જાન્યુઆરીએ, તો કે 14 જાન્યુઆરીએ આવે છે રવિવાર. 14 જાન્યુઆરીએ મિત્રો શું હોય? તો કે ઉત્તરાયણ હોય બરાબર. રવિવાર, ઉત્તરાયણ રવિવારના દિવસે આવે છે. તો આવી રીતે તમારે વાર લખવાના છે મિત્રો. હવે કયો વાર પહેલા આવે બરાબર, તો જોઈ લઈએ આપણે. તો કે જાન્યુઆરી મહિનાથી આપણે વર્ષમાં આવતા ઉપર દર્શાવેલ તહેવારોને ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે ક્રમમાં ગોઠવી દઈએ. તો કે 14 જાન્યુઆરી, જાન્યુઆરી મહિનામાં જુઓ એક જ આ તહેવાર આવે છે, 31 જાન્યુઆરી. તો પહેલાં 14 આવશે અને પછી 31 આવશે. તો અહીંયા પહેલાં લખું છું 14 જાન્યુઆરી બરાબર. હું ખાલી જાજ કરું છું એટલે જાન્યુઆરી એટલે તમે સમજી જાજો. પછી 31 જાન્યુઆરી બીજા નંબરમાં આવશે. 31 જાન્યુઆરીએ ક્રમમાં ગોઠવી છે. જાન્યુઆરી મિત્રો પછી કયો મહિનો આવે? તો કે ફેબ્રુઆરી મહિનામાં કંઈ છે? તો કે નથી. પછી માર્ચ મહિનામાં, માર્ચ મહિનો? તો કે નથી. એપ્રિલ? તો કે હા, 15 એપ્રિલે તહેવાર છે. શું છે? બિહુ. તો અહીંયા લખું છું 15 એપ્રિલ બરાબર. 15 એપ્રિલ હું ખાલી એ જ કરું છું એટલે તમે સમજી જાજો. ત્યારબાદ જોઈએ ચોથો, ચોથા ક્રમમાં શું આવશે? એપ્રિલ. પછી મે મહિનો આવે? તો કે નથી. જૂન.
નથી, બરાબર. જુલાઈ, જુલાઈ નથી, જુલાઈ મહિનામાં એક તહેવાર નથી. ઓગસ્ટ મહિનામાં બે છે. જો ઓગસ્ટ, ઓગસ્ટ જો એક આવી ગયો આપણે, પછી એક એપ્રિલ આવી ગયું, પછી એક 14 જાન્યુઆરી આવી ગયું, બરાબર. ત્રણ લખ્યા. હવે ઓગસ્ટમાં બે છે, 26 ઓગસ્ટ અને 25 ઓગસ્ટ. તો પેલા કઈ તારીખ આવે? 25 આવે, ઓણમ. તો અહીંયા પેલા લખીશું 25 ઓગસ્ટ. 25 ઓગસ્ટ અહીંયા ઓ કરું છું. પછી 26 ઓગસ્ટે રક્ષાબંધન છે, તો અહીંયા હું 26 ઓગસ્ટ કરું છું. 26 ઓગસ્ટ, 25 ઓગસ્ટ અને 26 ઓગસ્ટ, બરાબર. પછી શું આવશે મિત્રો? ઓગસ્ટ પછી સપ્ટેમ્બર. તો કે સપ્ટેમ્બર મહિનામાં એકય તહેવાર નથી. ઓક્ટોબર, તો કે ઓક્ટોબર મહિનામાં છે મિત્રો. કયા? તો કે 2 ઓક્ટોબર. તો અહીંયા લખું છું 2 ઓક્ટોબર શું હોય મિત્રો, ખબર છે? ગાંધી જયંતી હોય, ગાંધીજીનો જન્મદિવસ. 2 ઓક્ટોબર અહીંયા ઓક્ટો લખું છું, ઓગસ્ટ એટલે સમજતા નહીં, બરાબર. ઓક્ટો, ઓક્ટોબર. પછી 2 ઓક્ટોબર આવી ગયો, ઓક્ટોબર. પછી કયું આવે? નવેમ્બર. તો નવેમ્બર મહિનામાં મિત્રો કેટલા દેખાય છે? જો 23 નવેમ્બર, 21 નવેમ્બર અને 7 નવેમ્બર. તો સૌથી પહેલા કયો તારીખ આવે? 7 આવે. તો કે 7 નવેમ્બરે દિવાળી આવશે. અહીંયા લખું 7 નવેમ્બર. નવેમ્બર એટલે 9 લખું છું એટલે નવેમ્બર સમજી જાજો. પછી 7 નવેમ્બર આવી ગયું. પછી શું આવશે? 21 નવેમ્બર કે 23? તો કે 21 નવેમ્બર ઈદે મિલાદ આવશે. તો હું અહીંયા લખું છું 21 નવેમ્બર. એટલે અહીંયા 2 ડોટ કર્યો એટલે નીચે નવેમ્બર સમજી જવાનું, બરાબર. લો ને, લખી નાખીએ આપણે નવેમ્બર, વળી પાછા ભૂલ પડી જશે તમારે. નવેમ્બર, બરાબર. અને પછી આ 21 નવેમ્બર આવી ગઈ. હવે કઈ રહી? 23 નવેમ્બર. તો હું અહીંયા 23 નવેમ્બર લખી નાખું છું. 23 નવેમ્બર. હવે શું મિત્રો, કયા મહિનાનો તહેવાર બાકી રહ્યો? તો કે ડિસેમ્બર, બરાબર. છેલ્લો મહિનો 25 ડિસેમ્બર. 25 ડિસેમ્બરે શું હોય મિત્રો? નાતાલ. 25 ડિસેમ્બર. બરાબર, 25 ડિસેમ્બરે નાતાલ. તો આપણે અહીંયા તહેવારોને આપણે શું કર્યા? ક્રમમાં ગોઠવા છે, બરાબર. કયો તહેવાર વર્ષની શરૂઆતમાં આવે છે? તો કયો તહેવાર છે એ વર્ષની શરૂઆતમાં આવે છે? તો કે જાન્યુઆરી. એટલે કે અહીંયા શું હતું? 14 જાન્યુઆરીએ પોંગલ. તો બરાબર, પોંગલ છે એ તહેવાર વર્ષની શરૂઆતમાં આવે છે, પોંગલ. અને ઉત્તરાયણે પણ આવી શકે છે, પણ આમાં આપણને દર્શાવ્યું નથી મિત્રો. કયો તહેવાર વર્ષના અંતમાં આવે છે? તો કે નાતાલ, બરાબર. નાતાલ 25 ડિસેમ્બર હોય છે ને મિત્રો, સાન્તા ક્લોઝ, બરાબર. સાન્તા ક્લોઝનું હોય છે, ગિફ્ટ આપે. કેલેન્ડરનો જાદુ છે મિત્રો. અહીં 2019ના ફેબ્રુઆરી માસનું કેલેન્ડર છે. કેલેન્ડર ઉપર ચોરસ નક્કી કરો અને કેટલું જાદુ જુઓ. 2019 આ ચોરસ છે, બરાબર. જાદુ કીધું છે. ચોરસની મધ્યમાં કઈ સંખ્યા છે? મધ્યમાં, ચોરસની મધ્યમાં. તો જોઈ લઈએ, અહીંયા ફેબ્રુઆરી મહિનાનું આપ્યું છે, 2019 અને 28 દિવસ છે, બરાબર. તો ચોરસની મધ્યમાં કઈ સંખ્યા છે? તો આ ચોરસ છે એની મધ્યમાં તો કે 13 આવે. હું અહીંયા 13 લખું, જોઈ લઈએ જાદુ શું થાય છે એમ, બરાબર. 13 મેં લખ્યા. પછી શું કે છે? ત્રણ સંખ્યાઓને જોડતી રેખા દોરો. ત્રણ સંખ્યાઓને જોડતી રેખા, 1, 2 અને 3. 1, 2 અને 3. તો આ રેખા દોરવાની છે. આવી રીતે રેખા મધ્યમાં આવેલ સંખ્યામાંથી પસાર થવી જોઈએ. જે મધ્યમાં સંખ્યા આવે છે એમાંથી શું થવી જોઈએ? પસાર થવી જોઈએ. તમે આવી કેટલી સંખ્યાઓ દોરી શકો? તો દરેક રેખા પર આવેલ 3 સંખ્યાઓનો સરવાળો કરો. તમે શું અનુમાન કરો છો? તો કે 3 સંખ્યાઓનો સરવાળો 5, અહીંયા 5, પછી 13 અને 21, પછી આ 6
तेर अने वीस, पछी आ ओगणीस, तेर अने सात, अने बार, आ बार, तेर अने चौद। जो आवी રીતે અહીંયા કરવાનું કીધું છે, આ પાંચ તેર અને આ એકવીસ, પછી આ છ તેર અને આ વીસ, અને આ ઓગણીસ તેર અને સાત, બાર તેર અને ચૌદ, એનું શું કરવાનું કીધું? સરવાળો કરવાનું કીધું છે। તો અહીંયા કેટલો સરવાળો થશે? પાંચ ને ત્રણ આઠ, ને એક નવ, ને બે ને એક ત્રણ, પછી અહીંયા છ ને ત્રણ તો કે નવ, અને બે ને એક તો કે ત્રણ, અહીંયા સાત ને ત્રણ દસ, ને નવ ઓગણીસ, અને એક બે અને ત્રણ, અહીંયા ચાર ને ત્રણ સાત, સાત ને બે નવ, અને એક બે અને ત્રણ। તો બધાનો સરવાળો મિત્રો કેટલો આવ્યો? ઓગણચાલીસ જ આવે છે। આમ કરો, ઊભો કરો, આડો કરો, ક્રોસમાં કરો, બરાબર? તો આ થઈ ગયો આપણો જાદુ। હવે 2019ના કેલેન્ડર તરફ જુઓ, વળી ચાલુ માસ તરફ જુઓ, તમારી નોટબુકમાં તે જ પ્રમાણે ચોરસ દોરો। આ માટે જાદુ કામ કરે છે તો કે 10-10ના સંખ્યા ચાર્ટમાં આ જાદુ કામ કરે। સંખ્યાની ગમ્મત પ્રકરણમાં જાઓ અને શું કરવાનું ખાતરી તમારે કરવાની। વધારે જાદુ માર્ચ 2019નું છે, જોઈ લઈએ। તો આવી રીતે છે, હું બોક્સમાં રહેલી પાંચ સંખ્યાઓનો સરવાળો એક ક્ષણમાં કરી શકું। અરે એ તો કેટલો સમય લેશે? સરવાળો 75, કે એક સમયમાં એ કરી શકે, એક સેકન્ડમાં, વાર ન લાગે, ક્ષણમાં કરી શકે। તો કે સરવાળો 75 છે, તે સાચો છે। તમે તે કેવી રીતે કર્યો? તો કે સાવ સહેલું, વચ્ચેની સંખ્યાને 5 વડે ગુણવાની। વચ્ચે કઈ છે? જો આ બોક્સ બનાવ્યું છે તો આમાં વચ્ચે કઈ છે? તો કે 15, 15 ને 5 વડે ગુણો તો કેટલા થાય? 75। તો એવી રીતે પણ જાદુ થઈ શકે। બીજી પાંચ સંખ્યાવાળી લાઈનને આ જાદુ લાગુ પડે છે કે કેમ તે જોવાનું। ત્રાસી લીટી પર રહેલી પાંચ સંખ્યાઓ શું? આ યુક્તિનો ઉપયોગ તમારા કુટુંબના સભ્યો અને મિત્રો સાથે ચર્ચા કરવાની છે। કેલેન્ડરમાં બીજી જાદુઈ પેટર્ન તમે પણ શોધી શકો છો। આવી રીતે બીજી જાદુ પેટર્ન, ઊભી સંખ્યાનો સરવાળો, ક્રોસમાં સરવાળો, એવી રીતે। પછી ઓગસ્ટ 2018 છે, અને એનું શું કરવાનું છે? કેલેન્ડર પૂર્ણ કરવાનું છે। તો મિત્રો આપણને એ તો ખબર હોવી જોઈએ કે ઓગસ્ટ મહિનાના દિવસો કેટલા હોય મિત્રો? તો કે 31। તો આપણે 31 તારીખ સુધી કેલેન્ડર બનાવવાનું છે। તો બુધવારે પહેલી તારીખ છે, તો ગુરુવારે કઈ આવશે? બીજી તારીખ, શુક્રવારે ત્રીજી તારીખ, શનિવારે ચોથી તારીખ, રવિવારે 5, સોમવારે 6 તારીખ, મંગળવારે 7 તો આપેલી જ છે, બુધવારે 8, ગુરુવારે 9, શુક્રવારે 10, પછી શનિવારે 11 તારીખ, રવિવારે 12 આવશે, પછી સોમવારે 13, પછી 14, 15, 16, શુક્રવારે 17, શનિવારે 18, પછી રવિવારે 19, પછી સોમવારે 20, મંગળવારે 21, બુધવારે 22, ગુરુવારે 23, શુક્રવારે 24, તો શનિવારે કઈ આવશે મિત્રો? 25, પછી રવિવારે 26, રવિવારે 26, સોમવારે 27, મંગળવારે 28, બુધવારે 29, પછી ગુરુવારે 30, અને ઓગસ્ટ મહિનો 31 છે એટલે શુક્રવારે 31 તારીખ આવશે।
બરાબર અને પછી